19 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધન છે, પરંતુ ભદ્રાનો પડછાયો છે જે અશુભ માનવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, 19 ઓગસ્ટ સોમવારે ભાઈ બહેનોના પવિત્ર સંબંધ રક્ષાબંધનનો ઉત્સવ છે, એટલે બધા તૈયારીમાં પડેલા છે અને આવતીકાલે બધા લોકો આ ભાઈ બહેનના ઉત્સવની ઉજવણી કરવાના છે. પરંતુ જ્યોતિષીઓએ કેટલોક સમય આપ્યો છે કે આ સમયે તમારે રક્ષાબંધનનો ઉત્સવ મનાવવાનો, કારણ કે એ સિવાયનો જે કેટલોક સમય છે એ અશુભ સમય છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને રક્ષાબંધનના તહેવાર તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે ભાઈના કાંડા ઉપર બહેન સ્નેહની રાખડી બાંધે છે અને રક્ષાની ખાતરી આપે છે અને બહેન જે છે એ ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. આ વખતે 19 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધન છે, પરંતુ ભદ્રાનો પડછાયો છે જે અશુભ માનવામાં આવે છે. આ જે ભદ્રાનો પડછાયો છે, જે સમયમાં રક્ષાબંધન નથી ઉજવવાની, એના વિશે તો હું વાત કરીશ. પરંતુ એ પહેલાં એક રક્ષાબંધન ઉપર એક સારી પંક્તિ મને મળી છે, તો એ હું તમને સંભળાવવા માગું છું. કચ્ચે ધાગો સે બની પક્કી ડોર હે રાખી, પ્યાર ઓર મીઠી શરારતો કી હોળ હે રાખી, ભાઈ કી લંબી ઉમ્ર કી દુઆ હે રાખી, બહેન કે સ્નેહ કા પવિત્ર પ્રતિક હે રાખી. હવે મુખ્ય વાત કરીએ કે જ્યોતિષીઓએ એમ કીધું છે કે આ વખતે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે, એમાં ભદ્રાનો યોગ છે જે અશુભ માનવામાં આવે છે. તો ભદ્રા યોગ છે એ 19 ઓગસ્ટના રાત્રે 2:21 થી શરૂ થશે. સવારે 9:51 થી 10:53 સુધી ભદ્રા પૂછ યોગ રહેશે અને 10:53 થી બપોરે 12:37 સુધી ભદ્રા મુખનો યોગ રહેશે. એ પછી બપોરે 1:30 એટલે 1:30 સુધી ભદ્રા સમાપન થઈ જશે અને એટલે 1:30 સુધી સોમવારે 19 ઓગસ્ટે 1:30 સુધી ભદ્રાને અશુભ માનવામાં આવતું હોવાથી આ સમય દરમિયાન રાખડી બાંધવી નહીં જોઈએ એવું જ્યોતિષીઓનું કહેવું છે. હવે સારું મુહૂર્ત ક્યારથી શરૂ થાય છે, તો જ્યોતિષીઓનું કહેવું એમ છે કે બપોરે 1:43 થી સાંજે 4:20 સુધી બહુ સારું મુહૂર્ત છે, એટલે આ સમયની અંદર તમે રાખડી બાંધી શકો. અને એ સિવાય સોમવારે સાંજે 6:56 થી રાત્રે 9:07 સુધી પ્રદોષ રહેશે, એટલે આ સમયમાં પણ તમે રાખડી બાંધી શકો. એટલે સવારે 1:43 થી 4:20 અને સાંજે 6:56 થી રાત્રે 9:07 સુધી તમે રાખડી બાંધી શકો. હવે તમને એમ સવાલ થાય કે ભાઈ આ ભદ્રા યોગની અંદર રાખડી કેમ નહીં બાંધવામાં આવે, એટલે એનું શું કારણ શું છે? તો એમાં એક પૌરાણિક કથા એવી છે કે લંકાપતિ રાવણને બહેન જે છે એણે ભદ્રાકાળની અંદર જ રાવણને રાખડી બાંધી હતી અને 1 વર્ષની અંદર રાવણનો વિનાશ થઈ ગયો હતો. બીજું એક એવું પણ કહેવામાં આવે છે કે ભદ્રા જે છે એ શનિદેવની બહેન છે અને બ્રહ્માજીએ ભદ્રાને એવો શ્રાપ આપેલો હતો કે કોઈ પણ શુભ કાર્ય કે માંગલિક કાર્ય ભદ્રાકાળની અંદર જો કરવામાં આવશે તો એના પરિણામ અશુભ મળશે. એટલે જ્યોતિષીઓનું માનવું છે કે ભદ્રાકાળ જ્યારે હોય એ સમયે કોઈ પણ માંગલિક કાર્ય એટલે રક્ષાબંધનનો ઉત્સવ પણ આ સમયે નહીં ઉજવવો જોઈએ એવું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.